નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તન્નુ ઘટિક. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. નર્મદા ખાતે બોઇચામાં સુરતના 7 લોકો ડૂબવાનો મામલો. અત્યાર સુધી 4 મૃતદેહ મળ્યા, હજુ 3 મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે. ખેડામાં ઠાકરાના મોરામરી ગામે ખેલાયો ગોની ખેલ. યુવકના લગ્ન પ્રસંગે ઘાતક હથિયારોથી હુમલો. હુમલામાં એક વ્યક્તિનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદથી માર્ગો પર લગાવેલા હોર્ડિંગ્સ તૂટ્યા. કાલથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ હાથ ધરાશે. સમાચારો જોઈએ વિગતવાર તો. મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં મૂંગા પશુઓના જીવન સાથે ખેલવાડ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તમામ પ્રકારના મૂંગા પશુઓની સારવાર મહેસાણા શહેરમાં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે. મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટેના ડ્રેસિંગ ટેબલ ઉપર જ તમામ એક્સપાયરી ડેટવાળો દવાઓનો જથ્થો ઝડપી પડાયો છે. પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર કરવા આવ્યા ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર તેમની નજર પડી. ત્યારે મોડી રાત્રે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનો હૈદરી ચોક વિસ્તારના પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટવાળી દવા પકડી પાડી હતી. તાવડિયાના પશુ દવાખાનામાં 2 કોથળા ભરીને એક્સપાયરી ડેટવાળી દવા પકડાતા જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે જ્યારે આ ખબર મળી તો આપણે અહીંયાથી જો ટીમ છે એને રવાના કરી દીધા હતા અને એ સ્ટેટસ રિપોર્ટ અને જો આપણા ત્યાં એનાલિસિસ છે એ કરીને પછી આ જો સ્ટોક છે બધા જો એક્સપાયર્ડ સ્ટોક છે એને જપ્ત પણ કરી લીધું હતું અને પછી એની સામે એક નોટિસ પણ આ માણસને અપાઈ દીધું હતું. એમાં ધીસ ઇઝ વેરી રોંગ અને આ ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. આપણે એને નોટિસની ખુલાસો આવી રહ્યા છે તો આ જોયા પછી હું ડિસાઈડ કરીશું અને એની મુજબ બધા જો સ્ટોક છે એનો નિકાલ તો આપણે કરી દેવાનો હશે. એ તો જરૂરી છે, બટ એની સિવાય પણ જો પણ પોસિબલ એની સામે પગલાં લેવાનું એઝ પર રૂલ આપણે પ્રક્રિયા છે તો એ કરવામાં આવશે. એ બહુ ગંભીર બાબત છે અને એનીબડી ડુઈંગ ધીસ શુડ નોટ બી સ્પેર્ડ. એન્ડ જો પણ સ્ટાફ એક ગલતી છે તો એના ઉપર આપણે સ્ટ્રિક્ટ એક્શન લઈશું. સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદ દરમિયાન મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ તૂટ્યા હતા. મુખ્ય માર્ગો પર જ આવેલી છતો પર લગાવેલા હોર્ડિંગ્સ ફૂંકાયેલા ભારે પવનને કારણે તૂટી પડ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે ખાનગી માલિકીની જગ્યામાં લગાવેલા હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે. આવતીકાલથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તો આજે સુરેન્દ્રનગરમાં નાના મોટા 10થી વધુ હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે. હાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદના ખાનપુર ખાતે આવેલ રાઇફલ ક્લબ ખાતે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાઇફલ શૂટિંગની સ્પોર્ટ્સની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તારીખ 16 મેથી 21 મે સુધી યોજાશે, જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે DCP ક્રાઇમ અજીત રાજન ઉપસ્થિત રહ્યા હતા. આખા ગુજરાતભરમાંથી 12,000 રાઇફલ તથા પિસ્તોલ શૂટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શૂટિંગ સ્પર્ધામાં સીધી રાજ્ય સ્પર્ધાની કોમ્પિટિશન થતી હોય છે, જેનું આયોજન અત્યારે આપણે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનને આપેલું છે. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનની અંદર અત્યારે રાઇફલ અને પિસ્તોલ ઇવેન્ટની 10 મીટરની એર રાઇફલ અને એર પિસ્તોલ, 25 મીટરમાં રેપિડ ફાયર પિસ્તોલ અને સ્પોર્ટ્સ પિસ્તોલ અને 50 મીટરમાં 3 પોઝિશન રાઇફલ, આવી રીતે આટલી ઇવેન્ટ હાલ થઈ રહી છે, જેમાં ટોટલ લગભગ 12,000 જેવું રજીસ્ટ્રેશન આવ્યું છે. એટલી એન્ટ્રી છે, એટલા ખેલાડીઓએ ભાગ લેવા માટે એનો ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, જે અત્યાર સુધીનો ખાસો મોટો આંકડો કહેવાય. આમાંથી જ આપણને આવનારા અલગ અલગ ઇવેન્ટ્સ માટે ઘણા એવા પ્લેયર્સ મળી રહેશે જે ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા રાજ્યનું નામ રોશન કરશે. તેમજ શોટગનની સ્પર્ધા 25 થી 30 તારીખ સુધી આમસરણ રેન્જ ખાતે થવાની છે. કુલ મિલાઈને આમાં 24 કેટેગરી થાય છે, જેની અંદર દરેક વિજેતા ખેલાડીઓને અલગ અલગ સરકાર દ્વારા ચાલતી યોજનાઓમાં લાભ થશે.
કોઈને રોકડ પુરસ્કારથી બી થશે તથા કોઈને ડીએલએસએસ એકેડેમી સીઓઈ તથા શક્તિદૂત જેવા યોજનામાં પણ ચાન્સ મળશે. નાંદોદના પોઈછા ગામની નર્મદા નદીમાં નાહવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે 14 મેના રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 2 વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એનડીઆરએફની ટીમની સતત 3જા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધી રેસ્ક્યુ ટીમને ડૂબેલા 7 લોકોમાંથી 4 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 3 લોકોની તપાસ ચાલી રહી છે. તો બીજી બાજુ ડૂબેલા લોકોના પરિવારજનોની ધીરજ પણ તૂટી રહી છે. 14 મેના રોજ પોઈચા ખાતે 7 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા, જેમાં ગત રોજ 3 અને આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. સતત 3 દિવસના સર્ચ ઓપરેશન કરી રહેલ ટીમોને વધુ એક સફળતા મળી છે. કુલ 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં આજ રોજ નંદેરિયા ગામ નજીક નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેની સાથે 4 મૃતદેહ અત્યાર સુધી મળી ચૂક્યા છે. હજુ 3 મૃતદેહની શોધખોળ યથાવત છે. જેમનો મૃતદેહ મળ્યો છે તે મૈત્રશ ભરતભાઈ બલદાણિયા, જેમની ઉંમર 15 વર્ષ છે, જેઓ ક્રિષ્ણા પાર્ક સોસાયટી સલિયા હેમ્બર્ડમાં રહે છે. ગત રોજ આખો દિવસ બચાવ ટુકડીઓ દ્વારા સર્ચિંગ બાદ 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આજે સવારે અન્ય એક મૃતદેહ મળી આવતા હવે 3 લોકોની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. મૃતદેહ શોધવામાં જલ્દી સફળતા મળે તે માટે એનડીઆરએફની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે. પોઈચા પુલ પાસે એનડીઆરએફની એક ટીમ નર્મદા નદીમાં સતત સર્ચિંગ કરી રહી છે. બીજી ટીમ પોઈચા અને એની આગળ નદીમાં ઊંડાણમાં સર્ચિંગ કરે છે. ભરૂચ, કરજણ, રાજપીપળા અને વડોદરાની ફાયર ફાઈટરોની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ કામે લાગ્યા છે. તો બીજી બાજુ સ્થાનિક નાવિકોની 4 નાવડીઓ પણ આ સર્ચિંગ ઓપરેશન માટે મદદમાં લેવામાં આવી છે. ઘટના સ્થળે રાજપીપળા એસડીએમ અધિકારી પોતાની ટીમ સાથે તેમજ નર્મદા પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યું છે. મૃતકોના પરિવારજનો પણ છેલ્લા 3 દિવસથી પોઈચા ખાતે નદીમાં ગરકાવ થયેલા પરિવારજનોની રાહ જોઈ રહ્યા છે. હાલ તો પોઈચા નર્મદા કિનારે બહારથી કોઈ અન્ય પ્રવાસીઓ ના આવે તે માટે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી પ્રવાસીઓને રોકવામાં આવ્યા છે અને તેમને પાછા જવા માટેની સૂચના આપવામાં આવી છે. હાલ નર્મદા ડેમના આરબીપીએચ ચાલુ હોવાથી પાણીનો વહેણ સતત વધી રહ્યો છે. મૃતકના પરિવારજનોની મદદ માટે રાજુલાના પીઠાભાઈ નકુમ દ્વારા નર્મદામાં પાણી ઓછું કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા મળી છે. ત્યારે આવનારા થોડાક જ કલાકોમાં નર્મદામાં પાણી ઓછું થશે, જેનાથી બચાવ ટુકડીઓને મૃતદેહ શોધવામાં આસાની રહેશે તેવું મૃતકના પરિજનોનું કહેવું છે. આજે સવારના 6:30 એનડીઆરએફ દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન ચાલુ છે. એમાં એનડીઆરએફની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 15 એમની બોડી મળી આવી હતી. બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. હજી 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે. આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાત્કાલિક આપણને બોડી મળી શકે. ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની બોલાવવામાં આવી હતી, જેની જે અત્યારે સ્ટેશન પોઈચા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી એ સર્ચ અલગ વધારે ચલાવી રહ્યા છે. એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ 4થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે, જેથી એમાં માણસો જઈને આપણે સર્ચ વધારે મદદ કરી શકીએ. સર્ચ ઓપરેશન અમારા કન્ટિન્યુ હૈ. એસડીએમ સર કે ઇન્સ્ટ્રક્શન સે હમે બહોત બેનિફિટ મિલા હૈ. યહાં પે કલ રાત કો ભી યહાં કે લોકલ એડમિનિસ્ટ્રેશન કે સાથ હમને 9:30 બજે તક સર્ચ કિયા. ઉસકે બાદ હમને સર્ચ લાઇટ સે સર્ચ કિયા પૂરા ઓપ્સ. और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है. और वही उसका रिजल्ट यह है कि हमें 9:20 पे हमारी 2 बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और 3 बोट्स वहीं कर्व एरिया में, वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी. सर वडोदरा फायर है, एनडीआरएफ है एंड भरूच की टीम है, करजन की टीम है,
યહી લોગ સર્ચ કરે છે. પોઈચા ખાતે બનેલો આખો જે બનાવ છે તે અમારા સંવાદદાતા સ્પોટ ઉપર હાજર છે ત્યારે મૃતકના પરિવારજનો શું કહી રહ્યા છે, શું છે આખો મામલો, મૃતકો ક્યાંના હતા, કેવી રીતે બન્યો આ બનાવ, આ તમામ બાબતો જાણીએ મૃતકના પરિવારજનો પાસેથી. નર્મદા જિલ્લામાં પોઈચા ખાતે 14 મેના રોજ એક ગોઝારી ઘટના ઘટી હતી. 7 વ્યક્તિઓ નર્મદા નદીમાં અચાનક ગરકાવ થયા હતા. આજે ત્રીજા દિવસે પણ એ 7 વ્યક્તિઓમાંથી ફક્ત 4 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 3 વ્યક્તિઓના મૃતદેહ શોધવામાં આવી રહ્યા છે. કહી શકાય કે છેલ્લા 3 દિવસથી મૃતકોના પરિવાર પોઈચા નર્મદા કિનારે છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મૃતકોના પરિવારજનો છે તેઓ સતત 3 દિવસથી તેઓની રાહ જોઈ રહ્યા છે. હાલ આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીશું. જી કાકા, તમારું નામ શું છે, તમે ક્યાંથી છો અને જે આ ઘટના ઘટી ક્યાંથી આવ્યા હતા અને કેટલા લોકો આવ્યા હતા અને કેવી રીતે આખી ઘટના ઘટી? મારું નામ મનુભાઈ રણછોડભાઈ ખાખભાઈ આહિર, બરાબર. આ લોકો જ્યારે મેટાડોર બાંધી બેલેરો અને 17 જણા 22 છોકરા સાથે આવેલા, એમાં જેન્ટ્સમાં 2 જ હતા, બાકીની 2 બૈરાઓ હતી અને 6 છોકરા હતા, બરાબર. રાઈટ 12 વાગ્યા એ લોકો અહીંયા નાતા હતા અને 12:15 આ બનાવ બન્યો કે નાતા નાતા 6 છોકરા અને આ જેન્ટ્સ એને બસાવી જાય એટલે એ બી ગરકાવ થઈ ગયો, બીજો જેન્ટ્સ બસાવી જાય એ ગરકાવ થઈ જાય, ત્યાં નાવડીવાળાએ એને ફાળી જાય એટલે એને બચાવી લીધા, બરાબર. ત્યાર પછીથી અમે અહીંયાથી સમાચાર મળ્યા એટલે અમે અહીંયા 3 વાગે 7:30 પગી ગયા તો ટોટલ ટીમ તો કામે લાગી ગઈ હતી અને નાવડા બધા બંધ હતા, બરાબર. તો પહેલે દિવસે તો અમને કોઈ સફળતા મળી જ નહીં. પછી અત્યારે એવી ટ્રાય છે કે ભાઈ આ લોકો કાલે એમ કહેતા કે ભાઈ તમને લગભગ કાલ બપોર સુધીમાં હવાર બોડી તમને ટાઈમ થઈ ગયો છે એટલે હવે મળી જ જવી જોઈએ, પણ હજી બોડી 3 મળી નથી, ટોટલ 4 બોડી મળી છે અને એને માટે રાજુલાના ધારાસભ્ય ને એને ફોન કરી અને લેટર ગાંધીનગર મોકલ્યો છે, અહીંના ધારાસભ્યને કરી લેટરમાં લખી અને મોકલ્યો છે અને અહીંના કલેક્ટરશ્રીએ મોકલ્યો છે, બરાબર. એટલે પાણી ઓછું કરાવવાની મહેનત અત્યારે ટ્રાય ચાલુ છે અને એ મહેનત ભરતભાઈ ડાંગર અને મથુરભાઈ બળદાણિયા કરે છે કે જો પાણી ઓછું થાય તો કદાચ અમને સફળતા મળી જાય. બિલકુલ. આજે 7 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા, તેમાં કેટલા વયસ્ક હતા અને કેટલા બાળકો હતા? 6 બાળકો અને 1 જેન્ટ્સ. અચ્છા, અને જ્યારે એ લોકો ડૂબતા હતા જે ઘટના ઘટી હતી ત્યારે જો નાવડી ચાલુ હતી તો તમને શું લાગે છે કે તેઓનો જીવ બચી ગયો? બચી જાત ને, કારણ કે નાવડી બધી નીચેથી હાલે છે, બરાબર ને. આ લોકો આ ઉપરના ભાગમાં, જો ઉપરના ભાગમાં ગરકાવ થયા તો નાવડીવાળા તો સીધા ભાળવાના હતા, પણ નાવડી બધી બંધ હતી એટલા માટે આ લોકો ગરકાવ થઈ ગયા ને આગળ નીહરી ગયા. અમને 3-4 બોડી મળી પણ 4-4 બોડી અમને 3-4 કિલોમીટર 5 કિલોમીટરના અંતરમાં મળી છે, અહીંયા એકેય નથી મળી એમ. એટલે જો નાવડી શરૂ હોત તો સફળતા 100% મળી જાય. ખાસ કરીને જોવા જાય તો અહીંયા આગળ રેતી ખનનનું કામ ચાલે છે, ખાડા પડી ગયા છે, તેમજ નદી કિનારો છે, કોઈ સેફટીના કોઈ બોર્ડ નથી. તમારું શું કહેવું છે બાબતે? જો એ બધું હોવું જોઈએ, ખરેખર બોર્ડ હોવું જોઈએ, પણ અહીંની પ્રશાસને કોઈ બોર્ડ ક્યાંય માર્યું નથી, બરાબર. અને પાણી એટલું બધું ઊંડું છે કે ખરેખર અહીં કાંઈનો કાંઈ બંદોબસ્ત કલેક્ટર દ્વારા કે તંત્ર દ્વારા હોવો જોઈએ ઈશ્વર નહીં, એટલા માટે જ આ કિસ્સા અહીંયા ઘણા એવા બને છે એમ. અહીંના સ્થાનિક લોકો એમ કહે છે કે આવું મહિનામાં 1-2 વાર બને છે એમ. તો એને માટે કાંઈ ન કાંઈ પ્રશાસને પગલાં લેવા જોઈએ. બિલકુલ. આ હતા મૃતકોના પરિવારજનો. જો કે કહી શકાય કે એમનું દુઃખ તો એ જ જાણતા હશે, પરંતુ હાલ જે આ ઘટના ઘટી છે પોઈચા ખાતે જે નર્મદા તટ છે, કહી શકાય કે એક તીર્થધામ કહેવામાં આવે છે અને દેશભરમાંથી ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આગળ પોતાની જે કહી શકાય કે વિધિ કરવા માટે આવતા હોય છે અને નર્મદા સ્નાન કરીને જ તેઓ પરત ફરતા હોય છે. ત્યારે જે આ ઘટના ઘટી છે તેને જોતા હવે તંત્રએ કંઈક ઠોસ કદમ ઉઠાવવો જોઈએ અને જે અહીંયા આગળ કહી શકાય કે સાવચેતીના પગલાં હવે તંત્રએ ખાસ લેવા જોઈએ તેવું હાલ પ્રવાસીઓનું કહેવું છે. મહત્વનું છે કે ચાણોદ ગામ અને પોઈચાની વચ્ચે આવેલી નર્મદા નદી ઘણી જ ઊંડી છે, જ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચનાઓ પણ આપવામાં આવે છે. નદીના કિનારે જ રહો, નદીની વધારે અંદર ના જાઓ, પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતોને અવગણી નાખે છે અને આવી કરુણ ઘટના બને છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં પાલનપુરના એરોમા સર્કલ પર આબુ રોડ તરફથી આવતી ટ્રક ચડી ગઈ હતી. જોકે સવારનો સમય હોવાથી જાનહાનિ ટળી હતી. મહત્વનું છે કે એરોમા સર્કલને તોડી
છોડીને ટ્રાફિક વચ્ચે ભય સૂચક બોર્ડ મૂક્યા વિના કામ કરતા અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ વધ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટો એવી છે કે જ્યાંથી કોઈ સારું પરફોર્મન્સ કરીને પાસ આઉટ થાય તો મોટી મોટી કંપનીઓ તે વિદ્યાર્થીઓને લાખો કરોડોના પેકેજની ઓફર કરે છે. હવે આવી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ કે વર્ગખંડમાં આપઘાત કરી લે એ કેટલી ચિંતાજનક સ્થિતિ કહેવાય. 25 વર્ષ સુધીની અવસ્થા એવી છે કે જેમાં યૌવનના ઉછાળાની સાથે ધીમે ધીમે જવાબદારીનું ભાન પણ આવતું જાય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણી ગણીને એક વિદ્યાર્થી દેશ માટે ઉજળી આશાનું કિરણ થઈને બહાર આવે છે. એનાથી વિપરીત એકલા ગુજરાતમાં જ 5 વર્ષમાં શિક્ષણ સંસ્થાનોમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે. અભ્યાસનું ભારણ કહો, ડિપ્રેશન કહો, શિક્ષણ સંસ્થાનું વાતાવરણ ગણો, એકલતા કે પછી સંવાદનો અભાવ, કોઈ પણ કારણ ગણો, પણ જે કંઈ થઈ રહ્યું છે તે અનિચ્છનીય છે. ત્યારે રાજકોટમાં પણ એસ્ટ્રોન ચોક પાછળ વોકળામાં 28 વર્ષીય નીતા સોલંકીએ આપઘાત કર્યો છે. એ ડિવિઝન પોલીસે હત્યાની શંકા આધારે તપાસ હાથ ધરી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. પીએમ બાદ યુવતીના મૃત્યુનું તથ્ય સામે આવશે. મહત્વનું છે કે યુવતી જૂનાગઢના કેરાળા ગામની વતની હતી અને 4 વર્ષથી રાજકોટમાં રૂમ રાખીને રહેતી હતી. તો રાજકોટમાંથી વધુ એક આપઘાતનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસાના જેરડા ગામે સોની વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. હુમલામાં સોની વેપારી ગંભીર રીતે ઘાયલ થતા વેપારીને ડીસા ખાનગી હોસ્પિટલ બાદ પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સોની વેપારી પર હુમલો કરી અજાણ્યા શખ્સો બેગ લઈને ફરાર થયા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાનગી સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસને તેમજ અન્ય સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ પર 15000 જેટલા ટેટ્રાપેકનું વિતરણ કરવામાં આવશે. હાલ અમદાવાદ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારી અને લોકોને વિતરણ કરાયા છે. ત્યારે ગરમીમાં રોડ પર કામ કરતા લોકોને ગરમીને લઈને લૂની અસર ન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તો રોડ પર ટ્રાફિક પોલીસને અનેક સમસ્યાઓ સર્જાય છે, તેને નિવારવા પોલીસ અધિકારીઓ પ્રયાસો કરી રહ્યા છે. મેડકાર્ટ કંપની દ્વારા છે એ ટ્રાફિક જવાનો જે અમદાવાદ શહેરના અંદાજિત 274 જેટલા જે પોઈન્ટ છે એની ઉપર ફરજ બજાવતા હોય છે, તેમને ઉનાળાની ગરમીની ઋતુમાં 40 ડિગ્રી કરતાં વધારે જ્યારે તાપમાન હોય છે ત્યારે પોલીસ જવાનો અને TRP જવાનો ડિહાઈડ્રેટ ન થાય તે માટે તેઓ દ્વારા ORSનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમગ્ર 2 મહિના દરમિયાન તેઓ દ્વારા પોલીસ જવાનો માટે લિક્વિડ ORSનું વિતરણ કરવામાં આવનાર છે. એટલે ક્યારેક રેલી આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ નોર્મલી આપણે જાણીએ છીએ કે ORS પાવડર આપણે યુઝ કરતા હોય છે, જ્યારે આ કંપની દ્વારા મતલબ રેડીમેડ ORS વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અમારું 3 મે 2024થી ચાલી રહ્યું છે અને અમે હજી આવતા અઠવાડિયા સુધી આ કન્ટિન્યુ કરવાના છે કે જેની અંદર અમે રેડી ટુ યુઝ ORS દરેક ટ્રાફિક જવાનો, અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે અમુક જગ્યા છે, પીરાણા ડમ્પ સાઇટ ને બધું, એ જગ્યા અમે લોકો આપીને દરેકને મદદ કરી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે ગરીબોને ફ્રી દવા પ્લસ પોલીસોના માટે PP ડાયાબિટીસ કેમ્પ, લાસ્ટ યર અમે લોકોએ ORSના જે પાઉચીસ આવે એ અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા ટ્રાફિક જવાનોને. પણ એ સમયે અમને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે પોલીસોને અમુક સમસ્યા આવતી હોય છે કે ઠંડુ પાણી ક્યાંથી લાવવું, અને એને રેડી ટુ યુઝ હોય તો બહુ ઇઝી પડે કે તરત ઓરલ રિહાઇડ્રેશન જે હોય એ થાય ને તરત લોકો ડ્રિંક કરી શકે. તો એના માટે અમે લોકોએ આ વખતે રેડી ટુ યુઝ સિપ્લા કંપનીના ORSનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. મેડિકલ પુરવણ વસ્તુ છે, અમે લોકોએ ડૉક્ટરોની સલાહ લીધી અને ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પણ આવી રીતે ગરમી પડી રહે છે અને ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર જાય છે તો સામાન્ય માણસ આપણને આટલું બધું પ્રોબ્લેમ થતો તો ટ્રાફિક જવાનો તો આટલી ગરમીમાં આપણને સૌને સેવા આપી રહ્યા છે, એવા સમયમાં એ લોકોને જો આવી કોઈ સપોર્ટિવ વસ્તુ મળી જાય તો એમને રિહાઇડ્રેશન થતાં બચાવે છે અને એમની બોડીમાં સોલ્ટનું પ્રમાણ
એક જળવાઈ રહે છે, એના માટે થઈને અમે લોકોએ આ આઈડિયાને અપનાવ્યો છે. ટ્રાફિક પોલીસની અમે લોકોએ જે સમસ્યામાં અભ્યાસ કર્યો છે, એ લોકોને સ્ટ્રેસફુલ લાઈફ હોવાના કારણે પ્લસ આ રીતે ડ્યુટી કરવાના કારણે એ લોકોના બોડીની જે અંદર ચેન્જીસ આવતા હોય છે, એના કારણે અમે લોકો બીપી ડાયાબિટીસ કેમ્પ જે મેં કીધું અર્લિયર રીતે, અને અમારા તરફથી અમે આ રીતે ORSનું ડિસ્ટ્રીબ્યુશન અત્યારે સ્ટાર્ટ કરેલું છે. ધીમે ધીમે અમે આગળ જે ઇનિશિયેટિવ લેતા જઈશું એમ એમ એક્ટિવિટીઝ કરતા રહીશું. તો મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નાહવા માટે પડ્યા હતા, જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જો વાત કરીએ તો સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવી હતી. મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે. પરમાર ચિરાગ, ભંખોડિયા ધર્મેશ અને ભંખોડિયા ગૌરવ આ 3 યુવાનોની ગઈકાલથી શોધખોળ હાથ ધરાઈ હતી, ત્યારે આજે 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યા હતા અને અન્ય 1 વ્યક્તિની શોધખોળ હજી પણ ચાલુ છે. ગીર સોમનાથના ઉના શહેરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળ પર કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પૂર ઝડપે આવતીકાલે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંધ દુકાનની બહાર સૂતેલા વ્યક્તિને કાર ચાલકે કચડી દીધો હતો. સીસીટીવી પ્રમાણે વાત કરવામાં આવે તો દુકાનની બહાર સૂતેલા સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે કાર કોઈ ડોક્ટરની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે કારમાંથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ જોવા મળ્યું છે. અત્યારે કારમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે દુકાન બહાર સૂતેલા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું હતું. તમને જણાવી દઈએ કે પૂરપાર ઝડપે SUV કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. કારમાંથી ગુજરાત સરકાર લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે. તો કારમાં સવાર લોકોને ઈજાઓ પણ પહોંચી છે. કારમાં કુલ 9 લોકો સવાર હતા. એવી પણ વિગતો સામે આવી છે કે દુર્ઘટના વખતે કારની રૂફટોપ પર બાળક ઊભું હતું. તો 2 મહિલાઓ સહિત બાળકો થઈને કુલ 9 લોકો આ કારમાં સવાર હતા, જેમાંથી અનેક લોકોને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આણંદના મોગરી ગામે સોસાયટીઓ અને બહુમાળી બિલ્ડિંગમાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યુથી બચવા માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેની પદ્ધતિસર જાણકારી આપવામાં આવી હતી. સાથે જ બેનરો અને રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. સરકાર દ્વારા આજે જે ડેન્ગ્યુના કેસ આજના જે જમાનાની અંદર વધી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જને લીધે, તો એના માટે ઘરે ઘરે જઈ જનજાગૃતિ માટે આજે સવારે જૂથ ચર્ચાઓ કરવામાં આવી, વિસ્તારમાં સમજાવવામાં આવ્યા. દરેક જણને આ બાબતે જાગૃતિ આપવામાં આવી કે ચોમાસા પહેલાં જે આ કરવામાં આવે એનું અટકાવવામાં આવે, તો ચોમાસાની અંદર જે પીરિયડ છે એનો ટ્રાન્ઝિશનનો પીરિયડ, એ પીરિયડની અંદર આ બચાવી શકાય કે જેથી મચ્છર ઉદ્ભવ ના થાય અને ડેન્ગ્યુનો કેસનો વધારે ફેલાવો ના થઈ શકે. જો મચ્છરથી બચવા માટે પોતાના ઘરની અંદર ફ્રીજ છે, કૂલર છે, એસીનું પાણી છે, કુંડા છે, જેવું ચોખ્ખા પાણીની અંદર આ મચ્છર ઈંડા મૂકે છે, તો એ બધું બચાવવા માટે આ લોકોએ પોતાના મની પ્લાન્ટ છે ઘરની અંદર પ્લાન્ટ રાખેલા હોય, ફરી બધા કુંડાઓની નીચે જે સ્ટ્રેઓ મૂકી હોય બરોબર, એ સ્ટ્રેઓની અંદર અથવા જે બધા પીપને બધું પાણી ભરતા હોય અથવા પ્લાસ્ટિકના પીપની અંદર પાણી ભરતા હોય, ટાંકી હોય, એ બધું ચુસ્ત બંધ ઢાંકી રાખવું અથવા બધા ફૂલદાન બધું સાફ સફાઈ રાખવું. દર અઠવાડિયે ડ્રાય ડે ઉજવવો, તે જેથી કરીને દર આની અંદર દરેક વસ્તુ સાફ થઈ શકે જેથી કરીને પોરા ના પડે. તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાંતા તાલુકામાં કમોસમી વરસાદના લીધે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોને નુકસાન થયું છે. વનવાસી ક્ષેત્રોમાં કાચા છાપરાઓમાં લોકોના ઘરોમાં લોકોને નુકસાન થયું છે અને ઘરના છાપરા ઉડી ગયા છે. ઘરમાં મૂકેલો સામાન પણ પાણીથી ભીંજાઈ ગયો છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ લોકો ચોક્કસથી હેરાન પરેશાન થયા છે.
નસવાડી તાલુકાના 500ની વસ્તી ધરાવતા તલાવ ગામને જોડતા રસ્તાની પરિસ્થિતિ એકદમ દયનીય બની છે. ગ્રામજનોને બાઇક પણ ગામમાં લાવવી અને લઈ જવી મુશ્કેલ બની જાય છે, ત્યારે 108 અને અન્ય વાહનો ગામમાં આવે એની વાત જ ક્યાં કરવી. ત્યારે હવે ગ્રામજનોએ તંત્ર સમક્ષ વિડીયોમાં આપવીતી રજૂ કરી કાયમ રસ્તાનો પ્રશ્ન હલ કરવા માંગ કરી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવા પ્રકારના રોડ રસ્તાઓ છે, જેને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વર્ષોથી એકના એક પ્રોબ્લેમ થાય છે. પહેલા જ વરસાદે આ વરસાદ પડ્યો ને રસ્તો ખરાબ થઈ ગયો છે. જે પાણી આવે છે એ રોડ ઉપર જ આવે છે, અને જે પથ્થરો છે, માટી છે, બધું અંદર રોડ ઉપર જ આવી જાય છે. તો લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. હવે હાલના સમયમાં લગ્નની સિઝનો છે, કોઈ હોસ્પિટલને લગતું કામ હોય, 108ને બોલાવી હોય, તો લઈ જવું હોય, લાવવું હોય, તો બહુ મુશ્કેલી પડે છે. હવે અત્યારે હાલમાં કોઈ ગાડી આવી શકે એમ નથી, રસ્તો બહુ ખરાબ છે. જેથી કરીને તંત્રને અમે ગામ લોકો બધા મળીને કહેવા માંગીએ છીએ કે આ રસ્તો કે બંને સાઈડે પાણીની ગટરો કરી આપે અને રસ્તો બરાબર બનાવી આપે. દર વર્ષે એકના એક પ્રોબ્લેમ આવે છે, એટલે તંત્રને અમે ગામ લોકો બધાએ કહેવા માંગીએ કે રસ્તો વ્યવસ્થિત બનાવી આપે અને બંને સાઈડે ગટર કરી આપે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.